વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં કોરોના વાયરસના પગલે લોકોમાં બેદરકારી જોવા મળી રહી છે અને ક્યારે પણ ન બની હોય તેવી ઘટનાઓ પણ સામે આવી રહી છે. 33 વર્ષ બાદ પ્રથમવાર માં નળેશ્વરી માતાના મંદિર ખાતે ભરાતા મેળાને સ્થગિત રાખવામાં આવ્યો છે અને દિયોદર તાલુકામાં દુબઈથી આવેલો શખ્સ વારંવાર હોમ ક્વોરન્ટાઇનના નિયમોનો ભંગ કરતો હોવાના પગલે તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ડુચકવાડા ગામમાં પણ દુબઈથી આવેલો એક વ્યક્તિ મળી આવ્યો છે. આ વ્યક્તિનું નામ ઋત્વિક ઠક્કર છે અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તેને તાત્કાલિક અસરથી હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યો હોવા છતાં આ યુવાન નિયમોનો ભંગ કરીને વારંવાર બહાર નીકળી જતા આજે આ યુવકને ડુચકવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તૈયાર કરવામાં આવેલા ક્વોરન્ટાઇન વોર્ડમાં દાખલ કરી તેની સામે દિયોદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. તો આ તરફ સૌથી મોટા સમાચાર એ આવી રહ્યા છે કે જગતજનની માં અંબાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી બાદ જિલ્લાની સરહદની રક્ષા કરતી માં નળેશ્વરી માતાના ધામમાં ચૈત્રી માસ દરમિયાન યોજાતા મેળાને પણ સ્થગિત કરી દેવામાં આવ્યો છે. કોરોના વાયરસને લઈ સતર્કતાના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા 33 વર્ષથી નળેશ્વરી ધામ ખાતે રામનવમી પ્રસંગે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે. વર્ષોથી યોજાતા આ મેળાને આ વર્ષે કોરોનાનું ગ્રહણ લાગ્યું છે અને શ્રી નળેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે કોરોના વાયરસને પગલે મેળાને સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત આગામી 3 એપ્રિલ સુધી મંદિરે દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ માટે પણ મંદિર બંધ રાખવામાં આવશે. મંદિર ઉપરાંત ભોજનશાળા પણ બંધ રાખવામાં આવશે. આ ઉપરાંત નળેશ્વરી માતાનો મેળો આગામી સમયમાં કોરોના વાયરસનો ખતરો દૂર થયા બાદ 2 એપ્રિલના પૂજ્ય સ્વામીજીના પ્રવચન બાદ મેળા માટેની તારીખ નક્કી કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લામાં જે રીતે ટપોટપ ધાર્મિક સ્થળોને બંધ કરવામાં આવી રહ્યા છે તેના પરથી જિલ્લાની જનતાએ પણ સતર્ક બનવું જરૂરી છે અને લોકડાઉનને પગલે ઘરની બહાર નીકળવાનું ટાળવું પણ જરૂરી છે.